હાંડવો ખાટો થઈ જાય તો શું કરવું? તો હું કોમલ ભટ્ટ ફૂડ ગુરુ ગુજરાતી રેસિપીઝમાં આપના માટે લઈને આવી છું બે ટીપ. અગર હાંડવાનું બેટર ખાટું થઈ જાય તો એને કઈ રીતે બેલેન્સ કરવું, અને બની ગયેલો હાંડવો જો ખાટો થઈ ગયો હોય તો એને નેક્સ્ટ ડે ટ્વિસ્ટ સાથે કેવી રીતે સર્વ કરવું જેનાથી ખટાશ બેલેન્સ થઈ જાય, અને બ્રેકફાસ્ટમાં એક ટ્વિસ્ટ સાથે પણ તમે સર્વ કરી શકો છો. તો જોઈ લો બંને ટિપ્સ. હાંડવાનું ખીરું જ્યારે વધારે ખાટું થઈ જાય તો આપણે એક કપ પલાળેલા પૌઆ લઈશું. બટેટા પૌઆના જે પૌઆ આવે એ એક કપ લેવાના છે. આ મારી પાસે ઓલરેડી પલાળેલા પૌઆ છે. આને મિક્સી જારમાં એડ કરીશું અને ક્રશ કરી દઈશું. આવી રીતે એક આખો કપ પૌઆ પલાળેલા લઈશું અને આ રીતે આવા સોફ્ટ થઈ જવા જોઈએ પૌઆ. અને હવે આને આપણે ચર્ન કરી લઈશું. મેં પૌઆને ચર્ન કરી લીધા છે. મેં લગભગ અડધો પોણો ગ્લાસ પાણી નાખીને આ રીતની સ્મૂથ પેસ્ટ રેડી કરી લીધી છે પૌઆની, તમે જોઈ શકો છો. હવે આને બેટરમાં એડ કરી દઈશું. આ હાંડવાનું ખીરું છે અને હાંડવાના ખીરુંમાં આ પૌઆને જે મેં ગ્રાઇન્ડ કર્યા હતા એ એડ કરી દઈશું. હવે આને આપણે મિક્સ કરી લઈએ. આને મેં સરસ મિક્સ કરી લીધું. આમ કરવાથી હાંડવાનું બેટરમાં જે ખટાશ આવી ગઈ હતી એ બેલેન્સ થઈ જશે અને હાંડવો ક્રિસ્પી પણ બનશે. અને ખ્યાલ પણ નહીં આવે કે આમાં તમે પૌઆ ઉમેર્યા છે. હવે બધા મસાલા કરી લઈએ અને નોર્મલ જે રીતે હાંડવો મૂકીએ છીએ પેનમાં કે હાંડવાના કુકરમાં એ રીતે હાંડવો મૂકી દઈશું. અગર તમારે જોવું છે કે હાંડવો કેવી રીતે મૂકવો તો એ મારા પહેલા વિડીયોમાં તમે જોઈ શકો છો. હાંડવાનું બેટર ખાટું થઈ જાય તો શું કરવું એ તો આપણે જોઈ લીધું, પણ હવે હાંડવો બની ગયો અને મેં ખાધો ને ખબર પડી કે આ ખાટો થઈ ગયો છે તો શું કરવું? તો જોઈ લો શું કરવું કે એની ખટાશ કેવી રીતે બેલેન્સ કરીએ. આ મારી પાસે ગઈકાલનો હાંડવો છે, આટલો વધી ગયો છે અને ખાટો બી થઈ ગયો છે. તો હું હવે એને બેલેન્સ કરી દઈશ જેથી મારા ઘરમાં બધા ખાઈ લેશે. અથવા કાલે રાત્રે હાંડવો ખાધો એ જ હાંડવો સવારે બ્રેકફાસ્ટમાં ખાવો, એના બદલે આપણે એને ટ્વિસ્ટ પણ આપી શકીએ છીએ. એટલે ખાટો થઈ જાય અથવા તો બ્રેકફાસ્ટમાં ટ્વિસ્ટ આપવું હોય તો પણ આ કરી શકો છો. તો ચલો જોઈ લઈએ કઈ રીતે બેલેન્સ કરવું ખટાશ. સૌથી પહેલાં હાંડવાને આપણે ચૂરો કરી લઈશું. એટલે હાથથી જ આ રીતે એને ચૂરો કરી લઈએ. આ સરસ ચૂરો થઈ ગયો છે. ચલો હવે એને વઘારીશું આપણે. કેવી રીતે? ચલો જોઈ લો. પેનમાં એક ચમચી તેલ ગરમ કરીશું. તેલ ગરમ થાય એટલે એમાં એક ચમચી રઈ નાખીશું. ચપટી હિંગ નાખીશું. અને આ મારી પાસે એક મીડિયમ સાઈઝ ડુંગળી ઝીણી સુધારેલી છે એને આમાં એડ કરી લઈશું. અને બરાબર સાતડી લઈશું, ગુલાબી રંગની થાય ત્યાં સુધી. તમે જોઈ શકો છો ડુંગળી હલકી ગુલાબી થઈ ગઈ છે. બસ આને ડુંગળીને વધારે નથી કૂક કરવાની. હવે આ મારી પાસે એક કપ પલાળેલા પૌઆ છે, બટેટા પૌઆવાળા પૌઆ. આને હું એડ કરીશ જેથી કરીને હાંડવાની ખટાશ બેલેન્સ થઈ જશે. આ ઓલરેડી મેં પલાળીને રાખ્યા હતા તો આ પલાળેલા પૌઆ આને આપણે ડુંગળી સાથે મિક્સ કરી લઈશું. આને ક્રશ નથી કરવાના,
હવે આમાં 1/4 ટીસ્પૂન હળદર ઉમેરીશું. પૌવાના ભાગનું મીઠું ઉમેરીશું, કેમ કે હાંડવામાં તો ઓલરેડી મીઠું છે જ. આને બરાબર મિક્સ કરી લઈએ. હવે જે હાંડવાને આપણે ચૂરો કર્યો હતો એ આમાં એડ કરી દઈશું. આને બરાબર મિક્સ કરી લઈશું. આમાં આપણે હવે 2 ચમચી ખાંડ ઉમેરીશું અને 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરું છું. તમે વધારે નાખી શકો છો. આને બરાબર મિક્સ કરી લઈશું. મેં ખાંડ નાખી, ગળપણ પણ ખટાશને બેલેન્સ કરશે. આ બરાબર મિક્સ થઈ ગયો છે. હવે એને આપણે ઢાંકી દઈશું અને 2-3 મિનિટ સરસ કૂક થવા દઈશું, જેથી હાંડવું સરસ ગરમ થઈ જશે અને ખાંડ ને બધું સરસ મેલ્ટ થઈ જશે. 2-3 મિનિટ થઈ ગઈ છે. સરસ કૂક થઈ ગયો છે. ઓકે, ફ્લેમ ઓફ કરી દઈશું. હવે આને આપણે સર્વ કરીશું. હાંડવાને સર્વ કરીશું. મારી પાસે ઝીણી સેવ છે. હાંડવા ઉપર આપણે આ સેવ ભભરાવીશું અને આને ગાર્નિશ કરીશું ફ્રેશ ધાણાથી. રેડી છે ખાટો હાંડવો, પણ આમાં ખટાશ બેલેન્સ થઈ ગઈ છે. તો આને જરૂરથી ટ્રાય કરજો, બનાવજો, ખાજો ને ખવડાવજો. થેન્ક યુ.